एक नजर अंतरराष्ट्रीय गतिविधियों पर। खालिस्तानी आतंकी गुरपतवंत मंटूनो मौतनो दावो अमेरिका में कार अकस्मात में मौत थयानो दावो करवामा आवी रह्यो छे। आतंकी पन्नूना मौत अंगे सोशल मीडिया में विविध एवा दावा थई रह्या छे। खालिस्तानीओनी हत्या बाद पन्नू अंडरग्राउंड हतो। बे महिनामां त्रण खालिस्तानी आतंकीओ मार्या गया छे। खालिस्तानी आतंकीनी आपणे वात करी रह्या छे। गुरपतवंत पन्नूना मौतनो वधु एक वखत दावो नोंधायो छे, जे अंतर्गत अमेरिकामां कार अकस्मात अने ए कार अकस्मातमां खालिस्तानी आतंकी पन्नूना मौतनो दावो करवामां आव्यो छे। जागृति जे प्रमाणे अमेरिकानी धरती पर एटले के विदेशनी धरती पर बेसीने भारतमां जे खालिस्तानी आतंकी चळवळ चलावतो जे कुख्यात खालिस्तानी आतंकी गुरपतवंशी पन्नू छे, ते अमेरिकानी अंदर માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યાવાના જે અહેવાલો છે તે અત્યારે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પર દાવાઓ કરવામાં આવી રહ્યા છે। જો કે હજુ સુધી તેની ઔપચારિક રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી કે હકીકતમાં પન્નુનું મોત થયું છે કે કેમ, પરંતુ જે પ્રમાણેની જે છેલ્લા બે મહિનાની જે ગતિવિધિઓ જોવામાં આવી રહી છે તેની અંદર જે ખાલિસ્તાની આતંકીઓના એક પછી એક એટલે કે ત્રણ જેટલા જે મોટા આતંકીઓ હતા તેમના જે રહસ્યમય રીતે જે મોતને ભેટ્યા, ત્યારબાદ આતંકી પન્નુ છે તે પણ ક્યાંક મોતના ડરથી ભૂગર્ભમાં એટલે કે અંડરગ્રાઉન્ડ થઈ ગયેલો હતો, પરંતુ હવે જે કાર અકસ્માતમાં તેનું મૃત્યુ થયા હોવાના અમેરિકામાં જે અહેવાલો જે પ્રમાણેના વહેતા થયા છે, જે સોશિયલ મીડિયામાં જેને વેગ મળી રહ્યો છે તેને લઈને અત્યારે આશંકાઓ પણ એવી સેવાઈ રહી છે કે બની શકે છે કે પન્નુનું પણ મોત થયું હોઈ શકે છે। પરંતુ જો કે હજી સુધી તેની ઔપચારિક પુષ્ટિ સીક ફોર જસ્ટિસ કે કોઈ ખાલિસ્તાની આતંકીઓ દ્વારા કે કંઈ કરવામાં આવી નથી, પરંતુ સંભવ જ છે કે જે પ્રમાણેની જે ગતિવિધિઓ થઈ રહી છે તેને લઈને પન્નુનું મોત થયું હોય તેને નકારી પણ નથી શકાતું, કારણ કે જે પ્રમાણે પન્નુ જે લાંબા સમયથી જે ભારત વિરોધી વાતો કરતો અને દરરોજ વિડીયો જાહેર કરીને પોતાની જે ખાલિસ્તાની સમર્થકોને ઉશ્કેરતો હતો તેને લઈને તે ભારતીય તપાસ એજન્સીઓને પણ રડારમાં હોવાની જે વિગતો હતી, જો કે હવે સંભવ છે કે આ અંગે કોઈ પુષ્ટિ ટૂંક સમયમાં થઈ શકે છે। જી આભાર વિજય, તમામ વિગતો જણાવી તે બદલ।